ભરૂચ જિલ્લાના અંગારેશ્વર ગામમાં જીએનએફસી કંપનીના પંપ હાઉસથી જમીન ધોવાણ તથા લેન્ડ લુઝર્સોને નોકરી નહીં આપવા તેમજ અનુસૂચિત જાતિ અને જનજાતિની મિલકતોને થયેલા નુકસાનના વળતરના મુદ્દે અસરગ્રસ્ત જિલ્લા કલેક્ટર ખાતે પ્રતિક ધરણાનો કાર્યક્રમ યોજ્યો હતો. ભરૂચના અંગારેશ્વર ગામમાં રહેતા અનુસૂચિત જાતિ અને જનજાતિના પરિવારોની મિલકતોને જીએનએફસી દ્વારા ઉભા કરવામાં આવેલા પંપ હાઉસથી ભારે નુકસાન પહોંચ્યું છે. આ ઉપરાંત કંપનીમાં જમીન ગુમાવનાર પરિવારોના યુવકોને નોકરી આપવામાં થયેલા અન્યાય સહિતના મુદ્દાઓને લઈને ગ્રામજનોએ જિલ્લા કલેક્ટર કચેરીએ પ્રતિક ધરણાની સાથે રામધૂન બોલાવી પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. ભરૂચ તાલુકાના અંગારેશ્વર ગામે જીએનએફસીનો પંપિંગ સ્ટેશન આવેલું છે. પંપિંગ સ્ટેશન બનાવતી વખતે નર્મદામાં પથ્થર પિચિંગ કરાતા ગામના ઐતિહાસિક મંદિરો, સ્મશાનો, ખાનગી મિલકતો, ગભાણો, ઘરો ધોવાઈને નાશ પામેલે છે અને પર્યાવરણને ખૂબ મોટું નુકસાન થયેલું છે. છેલ્લા 5 વર્ષથી અમે આવેદનપત્ર મારફતે, ગામ સભા મારફતે ધરણા કાર્યક્રમ આપી, ચક્કાજામ કરી, તમામ પ્રકારના આંદોલનો કરી અમે રજૂઆત કરતા આવેલા છે, છતાં જીએનએફસી કંપની તરફથી અમને કોઈ ન્યાય મળેલો નથી. છેલ્લા 2 મહિનાથી માન્ય મુખ્યમંત્રીશ્રીના કાર્યાલયમાં ગ્રામસભા મારફતે સતત અમે રજૂઆતો કરતા આવેલા છે અને કાર્યાલય તરફથી વહીવટીતંત્રને આનો ન્યાયિક ઉકેલ લાવવા માટે જણાવેલ છે, પરંતુ જીએનએફસીનું મેનેજમેન્ટ ભેદભાવભરી નીતિ અપનાવી અમે મુખ્યત્વે અનુસૂચિત જાતિ જનજાતિ ઓબીસી સમાજના હોય અમારી સાથે ભેદભાવ રાખી આ પ્રશ્નોનો નિકાલ કરવામાં આવતો નથી. અમે છેલ્લા 3 મહિનાથી લેખિતમાં આપેલું હતું કે અમે નિકાલ નહીં આવે તો 2 તારીખથી અમે 72 કલાકના ઉપવાસ પર બેસવાના છે. પોલીસે અમને અભિપ્રાય પણ આપેલો કે ભાઈ અમુક શરતોને ધ્યાનમાં રાખીને તમે ઉપવાસ પર બેસી શકો છો, પરંતુ પાન કલેક્ટર સાહેબ તરફથી અમારી અરજી નામંજૂર કરેલી છે. દરેકને પોતાના અધિકાર માટે, હક માટે પ્રતિક ધરણા, ઉપવાસ આંદોલન કરવાના ભારતીય બંધારણમાં જોગવાઈ આપેલી છે. તેમ છતાં અમે અનુસૂચિત જાતિ જનજાતિ ઓબીસી સમાજના હોય અમારી સાથે અન્યાય કરી અને અમારી અરજી નામંજૂર કરેલી છે. અમે આજે ગામજનો, અસરગ્રસ્તો, જમીન ગુમાવનાર લેન્ડ લુઝરો સાથે કલેક્ટર સાહેબની કચેરીમાં આવેલા છે. અમને સાંજ સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે ભજન મંડળી સાથે રામધૂન કરવાના છે. ગાંધી ચિંડિયા માર્ગે અમે ન્યાયની આશા રાખીને મહેરબાન કલેક્ટર સાહેબ પાસે અમે બેઠા છીએ. જલ્દી ન્યાય મળે એ જ અમારે કલેક્ટર સાહેબને નમ્ર વિનંતી છે.